અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે મેળામાં દૂર દૂરથી પગપાળા ચાલી અને આવતા માઈ ભક્તો માટે અનેક સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા દાંતા નજીક સેવા કેમ્પનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. બનાસ મેડિકલ કોલેજ દ્વારા આ કેમ્પમાં 20 બેડની એક મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેમાં 20થી વધુ ડોક્ટરોની ટીમો 24 કલાક ખડે રહેશે. એ બનાસ ડેરી અને પશુપાલકો સાથે જોડાયેલ મેડિકલ કોલેજ, બનાસ મેડિકલ કોલેજ એની સાથે અહીંયા સેવા કેમ્પ, મેડિકલ માટેના સેવા કેમ્પની શરૂઆત કરી છે. અમે દર વર્ષે કરીએ છીએ. પીચોના ડૉક્ટર પણ છે અહીંયા, હાર્ટ માટેની પણ વેન્ટિલેટર સુધીની વ્યવસ્થા અહીં રાખીએ છીએ. એમ્બ્યુલન્સમાન પણ રાખીએ છીએ. વચ્ચે કોઈ બીમાર પડે, કોઈ પગમાં છાલા પડ્યા હોય, મસલ્સ ખેંચાઈ ગયા હોય, તો એ બધા માટે અહીંયા સેવાનું કામ લગભગ 3 ટર્મમાં 8-8 કરતાં વધારે ડૉક્ટરો સતત સાથે રહીને આ સેવાકીય કામ કરે છે. લાખો માઈ ભક્તો પગપાળા માતાજીના દર્શન માટે જતા હોય છે અને એ લોકોને રસ્તામાં થાક લાગે, ઈજા થાય, કંઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો એના માટે, સેવા માટે આપણે બનાસ ડેરીના ચેરમેન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના અધ્યક્ષસ્થાપક શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એક બનાસ મેડિકલ કોલેજ તરફથી મેડિકલ કેમ્પ ખોલવામાં આવ્યો છે. અહીંયા એક મિની હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે. 3 શિફ્ટમાં 12 ડોક્ટરો કામ કરશે, 36 ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કામ કરશે.